સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગ્રામ પંચાયતનો વહીવટ ફરી વિવાદમાં આવ્યો છે. ગત વર્ષે ટેન્ડર કૌભાંડ બાદ ગામની સરકારી જમીનમાંથી કોન્ટ્રાક્ટ દ્વારા નિયત કરેલ વધુ માટી ઉલેચી લેવાનો મુદ્દો ચગ્યો છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામની બ્લોક નંબર 93 વાળી સરકારી જમીનમાં તળાવ ખોદી ડેવલપમેન્ટ કરવા અંગેનો કોન્ટ્રાક્ટ જયંબે કાટિંગના પ્રોવાઇઝર સુનિલભાઈ ઓઢને આપવામાં આવ્યો હતો, જેમાં જરૂરી ભૂસ્તર શાખાની પરવાનગી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તળાવનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓનો આક્ષેપ મુજબ પરવાનેદારે નક્કી કરેલા 45 દિવસમાં અધિનિયમ વિરુદ્ધ ગઈ પરવાનગી કરતા વધુ ખોદકામ કરી માટી ચોરી કરીને આચરી છે. વળું એટલું ઓછું હોય તેમ પંચાયતે જે કરાર બાહેંધારી આશરે કોન્ટ્રાક્ટરને તળાવ ખોદકામનો કોન્ટ્રાક્ટર આપ્યો હતો તે કરાર બાહેંધારાનું પાલન કર્યા વિના જ કે કરાર કર્યા વિના જ કોન્ટ્રાક્ટર દ્વારા ગત 45 દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પોતાની મશીનરી લઈ રવાના થઈ ગયો હતો. આમ ખોદકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પંચાયત દ્વારા જરૂરી કરાર બાહેંધારી નહીં કરાવતા સમગ્ર કામગીરી શંકા ઉપજાવે તેવી જણાઈ આવ્યું હતું. આમ સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો માટી ચોરીની ગોવાચારી બહાર આવે તેમ છે. આ અંગે ભૂસ્તર શાખા રસ દાખવી તપાસ કરે એ જરૂરી બન્યું છે.